વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી આસપાસ પાઠ જે છે તેનો આપણે અભ્યાસ કરેલો ચારેય આવરણોનો, તો આ ચારેય જે આવરણો છે એ આપણે આ પૃથ્વી ઉપર જે આવેલા છે તે ખૂબ જ જરૂરી છે. જો આ ચારેય જે આવરણો છે એની આપણે વિગતથી અભ્યાસ પૂર્ણ કર્યો છે, મૃદાવરણ છે, જલાવરણ છે, વાતાવરણ છે અને છેલ્લે આપણે જીવાવરણ છે એનો અભ્યાસ કર્યો છે. આ ચારેય આવરણો છે એ આપણી જે પ્રવૃત્તિઓ છે, માનવીની જે પ્રવૃત્તિઓ છે એના કારણે આ ચારેય આવરણો ઉપર શું અસર થઈ છે એ આપણે બધા જાણીએ છીએ. આપણે આ ચારેય આવરણોને ખૂબ જ પ્રદૂષિત કર્યું છે, પર્યાવરણને આપણે ખૂબ જ પ્રદૂષિત કર્યું છે. તો આપણે જોઈએ કે આ ચારેય આવરણો છે એને આપણે કઈ રીતે આપણી પ્રવૃત્તિઓ દ્વારા, આપણે જે સારી પ્રવૃત્તિ હોય અથવા ખરાબ પ્રવૃત્તિ હોય એની પર્યાવરણની જે ઉપર જે અસરો થઈ છે એ ખૂબ જ ઘાતક અસરો છે. હવે જો અહીં આપણે એનો અભ્યાસ કરીએ, માણસ સ્વ વિકાસ માટે એટલે પોતાનો વિકાસ કરવા માટે, પોતાની આજીવિકા માટે કેટલીક પ્રવૃત્તિઓ કરતો આવ્યો છે અને કરતો રહે છે, જાણીએ અજાણીએ આવી બધી પ્રવૃત્તિઓ કરે છે. તેનાથી વિવિધ આવરણોની જે સમતુલા જે છે એ આજે જોખમમાં મુકાઈ ગઈ છે. ચારે જે આવરણો આવેલા છે આજે એને માણસે પોતાની પ્રવૃત્તિઓ દ્વારા જોખમમાં મૂકી દીધી છે. અહીં આપણે સૌથી પહેલા હવે મૃદાવરણ એટલે કે જે જમીન છે એને આપણે કઈ રીતે પ્રદૂષિત કરી છે આપણી પ્રવૃત્તિઓ દ્વારા. તો જોઈએ, આપણે જે ખનીજો મેળવીએ છીએ પૃથ્વીના પેટાળની અંદર અને એના કારણે આ જે પ્રવૃત્તિઓ છે એનાથી જમીનને બહુ મોટું નુકસાન થયું છે. ખૂબ ઊંડું ખોદકામ આપણે કરતા ગયા છીએ, ભૂમિગત જે અણુ પરીક્ષણો આપણે કરીએ છીએ, બરાબર ને, આપણા જે અણુ પરીક્ષણો જે કરીએ છીએ એ આપણે જમીનની અંદર કરતા આવ્યા છીએ. કારણ કે જો બહાર કરવામાં આવે જમીનની ઉપર તો માનવ જાત ઉપર ખૂબ મોટું એને નુકસાન થાય છે, અસર થાય છે. એટલે એને ભૂમિની અંદર જ આવા અણુ પરીક્ષણો કરવા પડે છે. ત્યાર પછી આપણે જે ખનિજ તેલનો જે ઉપયોગ કરીએ છીએ, પેટ્રોલ ડીઝલ બરાબર, અન્ય જે કાંઈ બરાબર, એને ખનિજ તેલ કહેવામાં આવે છે. એ પૃથ્વીના પેટાળમાં કઈ જગ્યાએ છે તો એના જાણવા માટે આપણે ખૂબ જ ઊંડું જે સારકામ એટલે કે જે ખોદકામ કરીએ છીએ. અને વધુ પડતા જે આજે આપણે જોઈએ છીએ પાણીનું જે સ્તર છે એ જમીનની અંદર ખૂબ જ નીચું જતું રહ્યું છે. માણસે પાણી જે છે એ ખૂબ જ બેફામ રીતે ઉપયોગ કરી બરાબર વેડફી નાખ્યું છે. એના કારણે આજે જે કુવાઓ છે, પાતાળ કુવાઓ જે છે એટલે કે વધુ પડતા જે કુવાનું પાણી ઊંડું જતું રહે તો ત્યાં સુધી ખૂબ ઊંડે સુધી આપણે આવી બધી પ્રવૃત્તિઓ કરી અને કુવાઓ ઊંડે ઊંડે સુધી કરી, બોરવેલ છે એવા ખૂબ ઊંડા સુધી કરી અને મૃદાવરણ છે એને આપણે જોખમમાં મૂક્યું છે. આ જે આપણી પ્રવૃત્તિઓ છે એના દ્વારા આપણે કહી શકીએ કે ભાઈ આ મૃદાવરણ છે એ ખૂબ જ જોખમમાં મુકાઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે આપણે જલાવરણને કઈ રીતે પ્રદૂષિત કર્યું છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ બરાબર, શહેરો અને ગામડાઓમાં જે અશુદ્ધિઓ જે કચરો છે તેમજ ઔદ્યોગિક કચરાઓ જે છે એ ઠલવાતા ઔદ્યોગિક એકમો જે કંપનીઓ છે એ પોતાનો જે કચરો છે અને શહેરો અને ગામડાઓનો જે વિકાસ થયો છે એના કારણે એની જે અશુદ્ધિઓ છે, કચરો છે એ આપણે જળાશયમાં ઠલવતા થયા છીએ. એના કારણે જળાશયો ગંદા ભીના છે. જે આપણે પીવાના પાણીનો ઉપયોગ કરીએ છીએ આ જળાશયોમાં આવી અશુદ્ધિઓ ભળે છે એટલે જળાશયો ગંદા ભીના છે. હવે ગરમીનું પ્રમાણ ખૂબ વધ્યું છે કારણ કે વાહન વ્યવહાર વધ્યો છે, ઔદ્યોગિક એકમો વધ્યા છે, વૃક્ષો કપાણા છે, એના કારણે આજે જે ગરમી છે એનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. એટલે ધ્રુવ પ્રદેશોનો જે બરફ છે એ આજે પીગળવા લાગ્યો છે. ધ્રુવ પ્રદેશોમાં રહેલો બરફ જો પીગળે તો એની સીધી અસર નજીકના જે મહાસાગરો છે એમાં એ બધું પાણી જતું રહે અને મહાસાગરોની જળ સપાટી ઊંચી આવે એટલે દરિયા કિનારે જે વસતા જે લોકો છે બરાબર, દરિયાની જે નજીક રહેલા જે વિસ્તારો છે એ આ જે જમીન છે તે દરિયાની અંદર જતી રહેશે એવી આગાહી છે એ કરવામાં આવેલી છે. તો એના માટે આપણે ધ્રુવ પ્રદેશનો જે બરફ છે એ જે ઓગળતો ગયો છે બરાબર, પૃથ્વીનું જે તાપમાન છે એ વધ્યું છે એના કારણે. ત્યાર પછી જહાજો જે ચાલે છે સમુદ્રની અંદર એમાં જે નકામું જે તેલ છે બરાબર, કોઈ લીકેજ થઈ ગયું હોય અથવા નકામું તેલ થઈ ગયું હોય તો આવું તેલ છે તે ઔદ્યોગિક જે વસાહતો છે આવું ગંદુ તેલ દરિયામાં ઠલવવામાં આવે છે એટલે દરિયાઈ જે સૃષ્ટિ છે એને ખૂબ જ મોટું નુકસાન થાય છે.
અને ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણી ઔદ્યોગિક એકમોમાં જે ગંદુ જે પાણી છે એમાં જે ઉપયોગમાં લેવાયેલું પાણી છે ખૂબ જ ગંદુ હોય છે, એમાં રસાયણો ભેળા હોય છે, કેમિકલ્સો ભેળા હોય છે, આવું પાણી છે બરાબર એનો નિકાલ જે દરિયાની અંદર કરવામાં આવે અથવા આપણા જળાશયોમાં કરવામાં આવે તો જીવોનો ખૂબ જ મોટા પ્રમાણમાં નાશ થાય છે. આપણે અવારનવાર જોતા આવ્યા છીએ કે ભાઈ ઘણા વિસ્તારોની અંદર નદીની અંદર માછલીઓ છે એ મૃત અવસ્થામાં તરતી હોય છે, તો એવા કોઈ કેમિકલ્સો નદીની અંદર નાખી દેવામાં આવ્યા હોય બરાબર આવી જે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતા, એના કારણે આવું બની શકે છે જે જલાવરણ માટે ખૂબ જ ખતરારૂપ છે. આવી બધી જે પ્રક્રિયા જે થાય છે, આવી જે પ્રવૃત્તિઓ થાય છે માણસો બરાબર માણસો દ્વારા, એના કારણે જલાવરણ ખૂબ જ પ્રદૂષિત થઈ ચૂક્યું છે. ત્યાર પછી ઉદ્યોગો, કારખાના, પાવર સ્ટેશનો, હવે જો આપણે વાતાવરણની વાત કરશું એને આપણે કઈ રીતે આપણી પ્રવૃત્તિઓ દ્વારા એને મોટું નુકસાન પહોંચાડ્યું છે, તો આપણા જે ઉદ્યોગો છે, મોટા મોટા જે કારખાનાઓ છે, જે પાવર સ્ટેશનો છે જ્યાંથી આપણે વીજળી મળે છે, અને વાહનો જે કાર્બન મોનોક્સાઇડ નામનો એક વાયુ જે એમાંથી નીકળે છે આવા ધુમાડાઓમાંથી જે ખૂબ જ નુકસાનકારક છે, આવી બધી દૂષિત હવાઓ જે છે બરાબર આપને ખબર છે કારખાનાઓ જ્યાં હોય વધારે ત્યાં તમને ખૂબ જ દૂષિત હવા છે એની તમને ગંધ આવતી હોય છે, ખૂબ જ ઝેરી વાયુ કહી શકાય, તો એના સંપર્કમાં આપણે વધારે સમય આવીએ તો માણસ છે એને બહુ મોટું નુકસાન થાય છે. વાહનોનું પણ આવું જ છે, વાહનોમાંથી જે ધુમાડાઓ નીકળે છે બરાબર વધારે ઇંધણ વાપરવાથી જે વાહન વ્યવહારનું પ્રમાણ વધારે હોય એવા વિસ્તારોની અંદર તો એમાંથી પણ કાર્બન મોનોક્સાઇડ નામનો વાયુ નીકળે છે. ત્યાર પછી આપણે વાત કરી કારખાનાઓ છે, પાવર સ્ટેશનો છે જે વીજળીનો ઉપયોગ કરવા માટે બરાબર કોલસાનો ઉપયોગ કરે છે નૈસર્ગિક વસ્તુઓનો ઉપયોગ કરવાને બદલે, કારણ કે વીજળીની માંગ જ એટલી છે, એટલા માટે એમાંથી પણ એવા ઝેરી વાયુઓ નીકળે છે, વાહનોમાંથી પણ આવા દૂષિત હવાઓ નીકળે છે. આવી બધી દૂષિત હવાઓ છેલ્લે વાતાવરણમાં ભળે છે, અને આપણે જોઈએ છીએ વધુ વાહનોની અવર જવર વાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ આ એક વાયુ જે છે જે વાહનો જે વધારે નીકળતા હોય ત્યાં નીકળે છે. કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ ખૂબ વધે છે, તમને ગુગળામણ થાય બરાબર, તમને ગભરામણ થાય આવા વાયુના સંપર્કમાં, જ્યાં વધારે વાહનો ત્યાં એનું જે ઘોંઘાટ છે એનાથી પણ બહુ મોટું નુકસાન થાય છે. એના માટેનો શ્રેષ્ઠ એનો ઉપાય છે કે વૃક્ષો વાવવા. તમે જો મોટા મોટા હાઈવે હોય ત્યાં બંને સાઈડની વચ્ચે બરાબર વૃક્ષો વાવેલા હોય છે, જેના કારણે આ જે વાયુ છે એ વધારે પ્રમાણમાં ન ફેલાય, વૃક્ષો છે એ આવા વાયુઓ છે એનો સંગ્રહ કરી લે છે. હવે વૃક્ષો કપાતા ગયા છે, આજે જો શહેરીકરણ જે કરવામાં આવ્યું છે, શહેરોની વસ્તી વધતી જ જાય છે, વસ્તી વધતી જ જાય છે, આજે માણસ છે એ નવા નવા મકાનો બનાવે છે, બાંધકામો કરે છે, મોટી મોટી કંપનીઓ સ્થાપે છે, તો એના માટે વૃક્ષો કપાતા થયા છે. આજે જંગલોનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે, વૃક્ષો કપાણા છે, જંગલોનું પ્રમાણ ઘટ્યું છે, એના કારણે CO2નું જે પ્રમાણ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ખૂબ જ વધ્યો છે. CO2નું પ્રમાણ જો વધે તો એની સીધી અસર આપણી પૃથ્વી પર થાય છે, એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ જો આપણા પૃથ્વી ઉપરનું જે પ્રમાણ જે એનું જે વધ્યું છે વાયુનું, એના કારણે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ પણ વધ્યું છે. 1 કે 2 સેલ્સિયસ તાપમાન છે એ વધે તો એની સીધી અસર આપણા જે ધ્રુવ પ્રદેશો છે એની ઉપર થાય છે, આપણી જે રોજિંદી ક્રિયાઓ છે એની ઉપર પણ થાય છે, આપણા જે વાતાવરણમાંથી જે વરસાદ ને એ બધું આવે છે એ અનિયમિત બધું થતું જાય છે, તો એના માટે આ કાર્બન ડાયોક્સાઇડ જે છે એને જે આખી અસમતુલા ઉભી કરી છે બરાબર એને આપણે જવાબદાર કહી શકીએ, અને એના માટે આ પરિસ્થિતિનું નિર્માણ કરનાર કોઈ હોય તો એ માનવી પોતે છે. આ રીતે વાતાવરણ પર માનવી પ્રવૃત્તિઓની અસર થાય છે. પર્યાવરણના શોષણના ભોગે કુદરતની પોષણ કડીઓ જોખમાય છે. આ જો ખાસ વાક્ય યાદ રાખજો મિત્રો, કે પર્યાવરણના શોષણ, આપણે પર્યાવરણનું ખૂબ જ શોષણ કર્યું છે, કુદરતી તત્વોનું ખૂબ જ શોષણ કર્યું છે આપણા સ્વ વિકાસ માટે, અને એના માટે કુદરતની પોષણ કડીઓ જે હતી જે એકબીજા સાથે જોડાયેલી હતી એને આપણે બહુ મોટું નુકસાન કર્યું છે, જોખમાઈ ગઈ છે, અને એના કારણે જીવાવરણ છે આજે એનું અસ્તિત્વ છે એ ખતરામાં આવી ગયું છે. આજે ઘણી એવી જીવસૃષ્ટિઓ છે એ નામશેષ બની ગઈ છે, એનું અસ્તિત્વ જ નથી રહ્યું, અને ઘણી એવી જીવસૃષ્ટિ છે એ હવે અસ્તિત્વ ટકાવી રાખવા માટે બરાબર ખૂબ જ સંઘર્ષ કરે છે.
તો આ જીવાવરણને પણ બહુ મોટું નુકસાન ગયું છે. હવે અહીંયા પ્રશ્ન છે કે કુદરતી અને માનવસર્જિત એવી ઘણી ઘટનાઓ છે જેની નોંધ આપણે કરીએ કે જેની સીધી અસર પૃથ્વીના વિવિધ આવરણો પર મોટા પાયે થઈ છે. તો અહીંયા આપણે જે ચિત્ર જે છે એ તમારી સામે આપણે તમે જોઈ શકો છો કે ભાઈ ખેડૂતો જે ખેતી કરે છે કુદરતી ખેતી છે, સારી વસ્તુ છે, પરંતુ એમાં જે બિયારણો વાપરવામાં આવે છે, એમાં જે દવાઓ વાપરવામાં આવે છે એ રાસાયણિક દવાઓ હોય છે જે પૃથ્વીને ખૂબ જ મોટું નુકસાન કરે છે, જમીનોને નુકસાન કરે છે. ત્યાર પછી જે આ જે જળાશયો છે એમાં ગંદુ પાણી છે એ છોડવામાં આવે છે, માલઢોર છે એને નવરાવવામાં આવે છે, આવા જે ઇન્ડસ્ટ્રી એરિયાઓ છે એનું જે ગંદુ પાણી છે એ આ જળાશયોમાં જાય છે. પછી અહીંયા આવી મોટી મોટી કંપનીઓમાંથી જે ધુવાડાઓ નીકળે છે તમે જોઈ શકો છો, એના કારણે પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ ચૂક્યું છે. અને આવી જે નદીઓ છે બરાબર જળાશયો છે એમાંથી જે પાણી છે એ પાણી સીધું ખેતરોમાં પહોંચાડી મશીનો દ્વારા, અને આ પાણીનો બેફામ દુરુપયોગ કરવામાં આવે છે, અને એના કારણે આજે પર્યાવરણને આપણે બહુ મોટું નુકસાન કર્યું છે. આવી રીતે આપણે કહી શકીએ કે માણસે પોતાના સ્વ વિકાસ માટે આ કુદરતની જે પોષણ કડીઓ છે એને જોખમમાં મૂકવાનું કામ કોઈ કર્યું હોય કોઈ જીવ સૃષ્ટિએ સજીવ સૃષ્ટિમાં તો એ આપણે માણસનું નામ આપી શકીએ. તો આ રીતે આ પાઠ છે એનો આપણે વિગતથી અભ્યાસ કર્યો મિત્રો. હવે પહેલું જે ચેપ્ટર છે એ તમને હું લખવા માટે બરાબર આપીશ. પહેલો પાઠ પણ આપણે પૂરો થઈ ગયો છે ને બીજો પાઠ પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પહેલો પાઠ છે એ હું તમને વોટ્સઅપ ઉપર બરાબર કઈ રીતે લખવો છે એનું આયોજન હું તમને બરાબર વોટ્સઅપ ઉપર મોકલીશ. તો આ રીતે આ પાઠ છે એ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. બાકી જે કઈ પ્રશ્ન હોય ન સમજાણો હોય તમારી નોટબુકની અંદર નોંધ કરી અને જ્યારે પણ આપણે ભેગા મળીએ ત્યારે ચોક્કસ એના ઉપર આપણે કામ લેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ.